એક તરફ લાશો સળગતી હોય બીજી તરફ એ જ લાશોની રાખથી હોડી રમાતી હોય તો વિચારો કે એ દ્રશ્ય કેટલા અલૌકિક હશે આપણા દેશમાં દરેક જગ્યાએ વિવિધ રીતે હોળી ઉજવવામાં આવે છે જેમાં બે જગ્યાની હોડી ખૂબ પ્રખ્યાત છે એક વ્રજની હોડી અને બીજી બનારસની હોડી નમસ્કાર આપની સાથે હું છું પાયલ રાઠોડ વ્રજની હોળીએ પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે કૃષ્ણભૂમિ મથુરામાં ચાલીસ દિવસથી રંગોત્સવની શરૂઆત થઈ જાય છે અને વસંત પંચમીની શરૂઆત થતાં જ ફૂલોની હોળી રમવામાં આવે છે ત્યારબાદ લડ્ડુમાર હોળી અને લઠમાર હોળી ઉજવવામાં આવે છે વ્રજની આ લઠમાર હોળી આખા દેશમાં ઘણી પ્રખ્યાત છે જેમાં સ્ત્રીઓ તેમના પતિને લાકડી વળી મારતી દેખાય છે અને અનોખી રીતના હોળી ઉજવે છે આ ઉપરાંત ગોકુળમાં છડીમાર હોળી પણ કંઈક આવી રીતના જ રમાય છે આ તો વાત થઈ વ્રજની હોળીની પણ એવી હોળી કે જે સ્મશાનની વચ્ચે ઉજવવામાં આવે છે વાત થઈ રહી છે સ્મશાન હોળીની જેમાં લોકો ભસ્મથી હોળી રમતા દેખાય છે અને આ હોળીની ઉજવણી થાય છે ઉત્તર પ્રદેશના વારાણસીમાં વારાણસીમાં ઉજવાતી મશાણ હોળી અલગ જ રીતે મણિકર્ણિકા ઘાટ પર ઉજવવામાં આવે છે બનારસમાં ઘાટ એ દિવસ રાત મણિકર્ણિકાઓથી સળગતો હોય છે અને તે રાખથી લોકો હોળી રમતા દેખાય છે આ હોળી ફાગણ મહિનાની રંગભરી એકાદશી પછીના દિવસે ભષ્મ હોળી તરીકે પણ ઉજવવામાં આવે છે આ મશાણ હોળી પાછળ પણ કથા જોડાયેલી છે કથા પ્રમાણે કહેવાય છે કે રંગભરી એકાદશીના બીજા દિવસે મશાણ હોળી ઉજવવામાં આવે છે રંગભરી એકાદશીના દિવસે ભગવાન શિવ માતા પાર્વતીને ગૌના વિધિ બાદ લઈને આવ્યા હતા આ પછી તેમણે કાશીમાં પોતાના ગણો સાથે રંગ અને ગુલાલથી હોળી રમી હતી પરંતુ ભગવાન શિવ તો સ્મશાનમાં રહે છે અને તેથી તેઓ સ્મશાન સાથે ભૂત પિશાચ સાથે હોળી રમી શક્યા ન હતા તેથી જ રંગભરી એકાદશીના બીજા દિવસે મહાદેવ સ્મશાનમાં રહેતા ભૂત અને પિશાચ સાથે હોળી રમે છે અને તેથી તેને મશાણ હોળી પણ કહેવાય છે અહીં મશાણ મંદિર પણ છે જ્યાં મશાણનાથ મહાદેવને શૃંગાર પૂજા અને આરતી કર્યા બાદ મશાણ હોળી રમાતી હોય છે આ હોળીનું મુખ્ય રાત્રે બહાર નીકળે છે અને મશાણ હોળી રમવા આવનાર અઘોરિયો ગળામાં નરમુંડ માળા સાથે શરીર પર ભસ્મ લગાવી હોળી આનંદ માણે છે એટલું જ નહીં આ હોળીમાં ભગવાન શિવની ભવ્ય શોભાયાત્રા પણ નીકાળવામાં આવે છે જેમાં એક રથમાં છોકરાને ભગવાન શિવ તરીકે અને છોકરીને માતા પાર્વતીના રૂપમાં બેસાડવામાં આવે છે અને ત્યારબાદ તેમની શોભાયાત્રા નીકાળવામાં આવે છે આ શોભાયાત્રામાં અઘોરીઓની સાથે સાથે શિવભક્તો પણ જોડાય છે યાત્રાની મજા લે છે આ શોભાયાત્રામાં શિવભક્તો અલગ અલગ વેશભૂષા ધારણ કરી અને નાચતા જોવા મળે છે બનારસની આવી દિવ્ય અતિ દિવ્ય અને ભવ્ય અતિ ભવ્ય મશાળ હોળી માંડવા દેશ વિદેશથી લોકો અને ભક્તો બનારસ આવે છે અને મશાળ હોળીની મજા લે છે તો તમે પણ કોઈ દિવસ આ મશાન હોળીને માણો તેવી શુભકામનાઓ અને આપના અને આપના પરિવારને હોળી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ નમસ્કાર